कुरीवा जो व्यसन मुक्ति ने अंधश्रद्धा थी दूर रहवा प्रतिज्ञा लेवाई बोटाद में योजायु हतुं कोळी समाज नुं स्नेह मिलन સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી બોટાદના બરવાળા ખાતે તાલુકા કોળી સમાજનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલન સમારોહમાં સમાજમાં કુરિવાજો અને વ્યસનમુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કોળી સમાજમાં વધુને વધુ લોકો શિક્ષણ તરફ વધે તેમજ કુરિવાજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કુંવરજીભાઈ બાવળિયાએ અપીલ કરી સાથે જ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત આગેવાનોએ સમાજમાં કુરિવાજો વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવડાવી હતી ગુનાખોરી અટકાવવા દાહોદ પોલીસ સજ્જ ડ્રોનની મદદથી પેટ્રોલિંગ કર્યું રાજ્યમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધતી જાય છે ત્યારે દાહોદ પોલીસે તસ્કરો પર તરાપ મારવાનો માસ્ટર પ્લાન ઘડ્યો છે હવે તસ્કરો પર આકાશમાંથી પણ નજર રાખવામાં આવશે ચોરીને ડામવા દાહોદ પોલીસનો નવતર પ્રયોગ શરૂ થયો છે દાહોદના દેવગઢ બારિયામાં પોલીસે થર્મલ ડ્રોન કેમેરાની મદદથી નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું દેવગઢ બારિયામાં ચોરીના બનાવોને ડામવા માટે પોલીસે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ વધારી દીધું આ નાઇટ પેટ્રોલિંગની કામગીરીમાં દેવગઢ બારિયા પોલીસના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા દેવગઢ બારિયા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચાવડાની આગેવાની હેઠળ થર્મલ ડ્રોન કેમેરાની મદદથી નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ડ્રોનની મદદથી રાત્રિના સમયે તસ્કરોની હરકતો પર નજર રાખી શકાશે પોલીસની આ નવતર કામગીરીથી ચોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે ઇકો ઝોનને લઈને વિરોધનો વંટોળ યથાવત છે 20 ગામના ખેડૂતો ભેગા થયા ગીર વિસ્તારના ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોન વિરુદ્ધ આરપારની લડાઈ માટે ઉતરી ચૂક્યા છે ત્રણ જિલ્લાના અંદાજે 196 જેટલા ગામમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ છે તાલાલાના ચિત્રાવડ ગામે પણ 15-20 જેટલા ગામના ખેડૂતોની એક મહાસભા યોજાઈ જેમાં આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકા ઉપરાંત અનેક ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ઇકો સેન્સિટિવ ઝોન વિરુદ્ધ આક્રમકતાથી મેદાને ઉતરવાની તૈયારી દર્શાવી સંતરામપુર પાલિકાની તિજોરી તળિયા જાટ વીજ બિલ ભરવાના પણ ફાંફા મહીસાગરના સંતરામપુર પાલિકાનું અધધ 10 કરોડથી વધુનું બિલ બાકી હોવાનો ખુલાસો થયો છે સંતરામપુરના લોકોને કડાણા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે 2021 સપ્ટેમ્બરથી 2024 સપ્ટેમ્બર સુધી વ્યાજ સહિત 10 કરોડ 31 લાખથી વધુનું પાણીનું બિલ બાકી છે જેને લઈને કડાણા વિભાગીય કચેરીએ બાકી બિલ ભરવા સંતરામપુર નગરપાલિકાને લેખિતમાં જાણ કરી છે એક તરફ સંતરામપુર પાલિકા શહેરીજનો પાસેથી પાણીનો ટેક્સ વસૂલ કરે છે તો બીજી તરફ સંતરામપુર પાલિકાનું પાણીનું કરોડોનું બિલ ચૂકવવાનું બાકી છે જેની ચૂકવણી કરવા કાર્યપાલક ઇજનરે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અને બાકી નાણાં ભરવા જાણ પણ કરી છે જોકે લોકો પાસેથી સમયસર અને પૂરતો ટેક્સ ઉઘરાવ્યો હોવા છતાં તંત્રના અણઘડ વહીવટથી કેટલાય સવાલો ઉભા થાય છે સંતરામપુર નગરપાલિકા પાસે સપ્ટેમ્બર 2024 સુધીના વ્યાજ તથા પેનલ્ટી સાથે પાણીના બિલ પેટે 10 કરોડ 31 લાખ 71 હજારથી વધુનું બિલ બાકી છે જે ચૂકવવા કાર્યપાલક ઇજનેર દ્વારા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે અને બાકી નાણાં ભરવાની જાણ પણ કરવામાં આવી છે મંદીના વમળમાં ફસાયો હીરા ઉદ્યોગ ડાયમંડ કંપનીઓમાં વેકેશન લંબાયું સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં દિવાળીમાં 21 દિવસનું વેકેશન હોય છે પરંતુ આ વખતે મંદીનો માર એટલી હદે છે કે વેકેશન લંબાવવું પડ્યું ડાયમંડ કંપનીઓમાં વેકેશન હવે જગ્યાએ 25 નવેમ્બરે ખુલશે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના પગલે આર્થિક મંદીમાંથી પસાર થઈ રહેલો સુરતનો હીરા ઉદ્યોગ દિવાળી વેકેશન બાદ સંપૂર્ણ રીતે ધમધમતો થાય તેવી આશા વેપારીઓ સેવી રહ્યા હતા પરંતુ સુરતના મોટા હીરા ઉદ્યોગોનું વેકેશન હજી 1 અઠવાડિયા સુધી લંબાવાયું છે જોકે આવતીકાલથી સુરતના નાના ઉદ્યોગો તબક્કાવાર શરૂ થવાના છે આ તરફ 25 નવેમ્બર બાદ મોટા હીરા ઉદ્યોગ શરૂ થાય તેવી શક્યતા છે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની માઠી અસર હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષથી સુરતના હીરા ઉદ્યોગ આર્થિક મંદીનો માહોલ છે પ્રથમ વખત દિવાળી બાદ હીરા યુનિટો શરૂ કરવામાં નિરસ્તા જોવા મળી દર વખતે એક સાથે ઉત્સાહપૂર્વક શરૂ થતો હીરા વેપાર આ વખતે તબક્કાવાર શરૂ થશે હજી અનેક યુનિટો અને કારખાનાઓ શરૂ કરવાની તારીખ જાહેર પણ નથી કરી ખરાબ રોડ અને ગટરની દુર્ગંધથી ભુજવાસીઓ હેરાન પરેશાન છે ગટરના પાણી રસ્તા પર ઉભરાઈ આવ્યા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને એમાં પણ મારું ભુજ સ્વચ્છ ભુજ જેવા સ્લોગનો ખાલી સાંભળવા સારા લાગશે જ્યારે તમે પ્રત્યક્ષ રીતે જઈને આ દ્રશ્યો જોશો કારણ કે ભુજના રેલવે સ્ટેશન બહાર જ ગટરના પાણીની દુર્ગંધ તમારું સ્વાગત કરવા તૈયાર હશે ભુજમાં 300 કરોડના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશન બનાવાયું છે પરંતુ રેલવે સ્ટેશનની બહારની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નવાઈની વાત તો એ છે કે આ વાતની જાણ કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હાલી રહ્યું
રોડ હોય કે ગટર, ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી નીકળો એટલે તમને મુશ્કેલીઓનો મહાસાગર જોવા મળશે. એક તરફ વેકેશનના માહોલમાં લોકો ફરવા આવે છે અને બીજી તરફ રેલવે સ્ટેશનની બહાર પગ મૂકતા જ તેમનું કચરાના ઢગલા અને રસ્તા ઉપર વહી રહેલા ગટરના પાણીથી સ્વાગત કરાય છે. ત્યારે પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા સૂત્રો માત્ર સારું લગાડવા માટે કરાતા હોય તેવું ભાસી રહ્યું છે. માતાજીના દાગીના મળતા જ ભક્તે પૂરી કરી માનતા 11 કલાકમાં 54 કિલોમીટરની પદયાત્રા કરી પાવાગઢ પહોંચ્યા. જે શ્રદ્ધા હોય તે પુરાવાની કોઈ જરૂર હોતી નથી, આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે માતાજીના ભક્ત ડોક્ટર વિજય પટેલે. પાવાગઢ મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચોરી થતા વિજયભાઈ દુઃખી થઈ ગયા હતા અને મનમાં જ માનતા કરી હતી. મંદિરના ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલે મનમાં માની લીધું હતું કે જો લાભ પાચમ પૂર્વે માતાજીના આભૂષણો પર પરત મળી જશે તો તેઓ પોતાના નિવાસસ્થાને વડોદરાથી પગપાળા પાવાગઢ જઈ માતાજીના દર્શન કરશે. લાભ પાચમ પહેલા જ દાગીના મળી જતા વિજયભાઈએ પોતાની માનતા પૂરી કરી. માત્ર પાણી અને લીંબુ પાણીના સહારે તેમણે લગભગ 11 કલાકમાં 54 કિલોમીટરની પદયાત્રા કરી માતાજીના દર્શન કર્યા. વિજયભાઈનું કહેવું છે કે તેમનો આત્મવિશ્વાસ માતાજીની દેન છે, માના આશીર્વાદથી જ તેઓ માનતા પૂર્ણ કરી શક્યા. વિજયભાઈ પટેલ તબીબ છે. પાવાગઢમાં વિરાજમાન માં મહાકાળીની તેમના પર અતૂટ શ્રદ્ધા હોવાની વાત છે. કોઈ પણ ઋતુ અને પરિસ્થિતિમાં તેઓ પોતાના અડગ નિર્ણય સાથે દર મંગળવારે હાલોલથી પાવાગઢથી પદયાત્રા કરી અચૂક માતાજીની મંગળા આરતીમાં ઉપસ્થિત રહે છે. ત્યારે મંદિરમાંથી માતાજીના દાગીનાની ચોરીથી અન્ય ભક્તોની જેમ તેઓ પણ ખૂબ દુઃખી થઈ ગયા હતા. જો કે દાગીના પરત મળી જતા તેઓ પદયાત્રા કરી પાવાગઢ પહોંચ્યા અને મા મહાકાળીના દર્શન કર્યા. લીલી પરિક્રમાને લઈને વન વિભાગની તડામાર તૈયારીઓ, પાણી સહિતની વ્યવસ્થાઓથી સજ્જ. ગિરનાર અતિ પવિત્ર અને સૌથી કઠિન એવી લીલુડી પરિક્રમાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વન વિભાગની પરિક્રમાને લઈને તૈયારીઓમાં લાગ્યું છે. ગિરનાર અભયારણ્યના 36 કિલોમીટરમાં યોજાતી પરિક્રમામાં યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 3 રાત્રિ અને 4 દિવસ ગિરનાર જંગલના અતિ દુર્ગમ એવા રસ્તાઓ તેમજ 3 ટેકરીઓ ચાલીને પસાર કરી યાત્રિકો ભવભવનું ભાથું બાંધે છે. જંગલમાં યોજાતી પરિક્રમામાં વન વિભાગ દ્વારા તમામ રોડ રસ્તાઓ રિપેર કરી દેવામાં આવ્યા છે. સાથે જ 8 થી વધુ બોર કરી હેન્ડપંપ દ્વારા પાણી મળી રહે અને તમામ રસ્તા અને પડાવો પર પાણીની ટેન્ક રાખવામાં આવી છે. સાથે દરેક રસ્તા પર રાવટીઓ અને રાવટીઓ પર વન્ય પ્રાણીઓને પકડવાના પિંજરા રાખવામાં આવ્યા છે. કોઈ યાત્રિક ભૂલો ના પડે તે માટે રસ્તા પરના પથ્થરો સફેદ કલરથી રંગવામાં આવ્યા છે. અહીં 350 જેટલા વનકર્મીઓ દિવસ રાત ફરજ બજાવશે અને 10 જેટલી ટીમ એન્ટી પ્લાસ્ટિક માટે બનાવી છે તે સતત મોનિટરિંગ કરશે. મહત્વનું છે કે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11 થી પૂનમ સુધી ચાલે છે, જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરજીના દર્શન કરી ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. 11ની રાત્રિ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. ગિરનારની લીલી પરિક્રમા 12 નવેમ્બરથી વિધિવત શરૂ થશે. લાખોની સંખ્યામાં યાત્રિકો પગપાળા 36 કિલોમીટરની કઠિન એવી યાત્રા કરશે ત્યારે તંત્ર અને વન વિભાગની કામગીરી કરે છે. પણ અહીં આવતા યાત્રિકોને ભાવતા ભોજન માટે અન્ય ક્ષેત્રો ધમધમી ઉઠે છે અને દિવસ રાત યાત્રિકો માટે ગરમા ગરમ ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરે છે. હાલ લીલી પરિક્રમા રૂટ પર પરવાનગી મળતા અન્ય ક્ષેત્રોના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રસોડા ચાલુ કરી દીધા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં સાધુ સંતો પરિક્રમાના રૂટ પર પોતાના ધૂણી ધખાવી રહ્યા છે. પરિક્રમાની તૈયારીઓના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. તો લાખોની સંખ્યામાં લોકો પહોંચશે. વન વિભાગની તડામાર તૈયારીઓ હંમેશા રહેતી હોય છે. અનેક જગ્યાએ બોરની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી લોકો પાણી પી શકે. પરંતુ કેટલાક એવા ધર્મસ્થળો પણ હોય છે કે જ્યાં આગળ પહેલેથી ભંડારાની શરૂઆત થઈ જતી હોય છે. તેમાંનો જ એક ધર્મસ્થળ કે જ્યાં ભંડારાની શરૂઆતની તૈયારી જોઈ રહ્યા છો. જૂનાગઢની લીલી પરિક્રમાની તૈયારીઓનો ધમધમાટ. રાજકોટ બસ સ્ટેશનમાં ભક્તોની ભારે ભીડ. જૂનાગઢની લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. પરિક્રમા માટે જૂનાગઢ પહોંચવા રાજકોટથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. લીલી પરિક્રમાની શરૂઆત થવા જઈ રહી છે, જેને જોતા રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી. મુસાફરોને તકલીફ ન પડે તેના માટે 45 જેટલી વધારાની બસ દોડાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ 1000 મુસાફરો જૂનાગઢ ખાતે આવી રહ્યા છે. મોરબી, રાજકોટ, ગોંડલ સહિતના બસ સ્ટેશનમાંથી એક્સ્ટ્રા બસો દોડી રહી છે. આ ઉપરાંત જો કોઈ યાત્રિકોનો મોટો સમૂહ હોય તો તેમના માટે સ્પેશિયલ બસ મૂકવામાં આવશે. તો આ તરફ મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય શહેરો અને રાજસ્થાન, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો જૂનાગઢ પહોંચી રહ્યા છે, જેને જોતા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ પરિક્રમાને લઈને ગિરનાર સફારી પાર્ક 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિક્રમાના રૂટ ઉપર વન્ય પ્રાણીઓની અવરજવરને લઈને વન વિભાગે આ નિર્ણય લીધો. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારી પાર્ક બંધ રહેશે. વેકેશન દરમિયાન યાત્રાધામો ભક્તોથી ચલો ચલ. પાવાગઢમાં ભક્તોનું કિડિયારું ઉભરાયું.
દિવાળીના દિવસો બાદ પણ રાજ્યના યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. જોકે હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ તરફ ઉમટ્યા છે. પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં રવિવારે ભક્તોની ભીડ ઉમટી. વહેલી સવારથી માતાજીના જયઘોષ સાથે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રદ્ધાળુઓએ કતારોમાં ઉભા રહી માં પાવાવાળીને આ દર્શન કરીને ધન્યતા અનુભવી. મહત્વનું છે કે રવિવારનો દિવસ હોવાથી દર્શનાર્થીઓનો ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે. કતારોમાં કેટલાક ભક્તો ફોનમાં સેલ્ફી લેતા પણ નજરે પડ્યા. મહત્વનું છે કે વેકેશન દરમિયાન પાવાગઢમાં દર વખતે ભક્તોનો સહેલાબ ઉમટી પડે છે. આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. તંત્રના વાક્ય, ઐતિહાસિક વારસો જોખમમાં આવ્યો. ભરૂચમાં ડચ કબ્રસ્તાન નથી થઈ રહી જાળવણી. ભરૂચમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતો ભારતનો 200 વર્ષ કરતા પણ વધુ જૂનો ઇતિહાસ સાચવીને બેઠી છે. આકારમાં ચોરસ અને ઉપરથી પિરામિડ જેવું દેખાતું આ બાંધકામ ડચ લોકોનું કબ્રસ્તાન છે. આમ તો આ કબ્રસ્તાન છે, પણ તેના બાંધકામની ડિઝાઇન અને નકશીકામ ડચ વિરાસતને રજૂ કરે છે. જોકે સમયના માર અને તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે હવે આ વારસો નાશ થવાની અણી પર છે. 10 થી 12 ફૂટની ઊંચાઈ ધરાવતી આ કબરોની ઉપર ગુંબજ બનેલા છે, તેની ઉપર પિરામિડ જેવી ટોચ છે. અહીંયા દરેક કબરો પર ડચ ભાષામાં મૃતકોના નામ પણ લખેલા છે, પણ તંત્ર તરફથી અહીંયા કોઈ કાળજી લેવામાં આવતી નથી. પહેલા અહીંયા 22 જેટલી કબરો હતી, હવે માત્ર 4 થી 5 કબરો જ બચી છે. તેની આસપાસ પણ ગંદકી અને જાડી ઝાંખરા હવે ઉગી નીકળ્યા છે. ત્યારે ભરૂચ સાથે જોડાયેલા ઐતિહાસિક વારસાની જાળવણીની માંગણી ઉઠી રહી છે. ભરૂચની એક સમયે જાહોજલાલી હતી. અહીંયા આવેલું ફુરજા બંદર ભારતનું મુખ્ય બંદર હતું, જ્યાંથી કપાસ અને મરી મસાલાનો વેપાર થતો. 16મી સદીમાં ડચ લોકો અહીંયા વેપાર કરવા માટે આવતા અને આ કબરો તે ઇતિહાસને સાચવીને બેઠી છે. પણ હવે તંત્રના પાપે આ વારસાની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. અમદાવાદના ચેનપુરમાં અંડરબ્રિજનું ગોકળગાયની ગતિએ ચાલતું કામ. અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ચેનપુર અંડરબ્રિજનું ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે. અહીં તંત્રની ધીમી કામગીરીથી પ્રજા પણ ત્રાહિમામ છે. ચેનપુર અંડરબ્રિજ બનીને તૈયાર છે, પરંતુ તંત્ર દ્વારા છેલ્લી ઘડીનું કામ પૂર્ણ કરાતા લોકોમાં રોષ છે. બ્રિજ શરૂ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ન્યુરાણી ચેનપુર જગતપુરને જોડતો અંડરપાસ છેલ્લા ઘણા સમયથી બની રહ્યો છે. બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા લોકોની મુશ્કેલી વધી છે. ધીમી કામગીરીના કારણે લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડે છે. અહીં 3 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ, પરંતુ હજુ સુધી પૂરી ન થતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સાબરકાંઠાના પર્યટન સ્થળોએ ઉમટ્યા પ્રવાસીઓ. પેરિસનો એફિલ ટાવર હોય કે પછી હોય આગ્રાનો તાજમહેલ, આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારતના સીમાડા વટાવવાની જરૂર નથી, કારણ કે આ તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. હિંમતનગર વિજાપુર હાઈવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કમાં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છે, જેને લઈ આ સુંદર પાર્કમાં પર્યટકોનો ધસારો વધ્યો છે. ગુજરાતના સૌથી મોટા પ્રાકૃતિક પરિવેશથી ભરપૂર આ પાર્કમાં હાલમાં રોજના 8 થી 9 હજાર લોકો આવી રહ્યા છે. પાર્કમાં માનવ સર્જિત 20 લાખથી વધુ વૃક્ષોના જંગલ, અલગ અલગ પતંગિયા, અમ્યુઝમેન્ટ પાર્ક, વિશ્વની અજાયબીઓ, જંગલ સફારી, હન્ટેડ હાઉસનો પર્યટકો લાભ લઈ રહ્યા છે. સવારથી સાંજ સુધી લોકોએ પ્રદૂષણ મુક્ત વાતાવરણની મોજ પણ માણી છે. અહીંના જંગલમાં જંગલ સફારી લોકો ખાસ પસંદ કરે છે. જીપમાં બેસીને થતી આ જંગલ સફારીમાં રોમાંચ લેવાનું લોકો ભૂલતા નથી. સાથે ગુજરાતનો આ માત્ર એક એવો પાર્ક છે જ્યાં તમે બહારથી નાસ્તો લાવીને પણ અહીં જમી શકો છો. એના કારણે જ માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, જૂનાગઢથી પણ લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે. વ્યારાના નિવૃત્ત બેંક કર્મચારી વાંસની ખેતી કરી કરે છે લાખોની કમાણી. તાપી જિલ્લામાં વ્યારામાં એક નિવૃત્ત બેંક કર્મચારીએ લાંબા ગાળા સુધી આવક મેળવવા વાંસના છોડ ઉછેર્યા. ખુશાલપુરા ગામના ખેડૂત હરીશ ચૌધરીએ પોતાની પડતર જમીનમાં 1000 જેટલા વાંસના છોડ ઉછેર્યા. હાલ વાંસના છોડને 2 વર્ષ થવા આવ્યા છે, જેને 3 વર્ષ પછી કાપવામાં આવશે. ખેડૂત હરીશ ચૌધરીએ જણાવ્યું હતું કે વાંસની ખેતી તદ્દન ઓછા ખર્ચે અને ઓછી મહેનતથી થતી હોય છે, તેમજ લાંબા ગાળા સુધી આવક મેળવી આપે છે, જેના કારણે તેઓએ પોતાની પડતર 2.5 વીઘા જમીનમાં વાંસના છોડ ઉછેર્યા છે. આ વાંસથી ખેતી થકી અંદાજે 40 વર્ષ સુધી આવક મેળવી શકાય છે. બાંબુ વાંસની ખેતી થકી લાંબા ગાળા સુધી દર વર્ષે 2.5 લાખથી 3 લાખ સુધીની આવક થાય છે. છોટાઉદેપુરમાં કેનાલ બની કઠનાઈની કેનાલ, સફાઈના અભાવે દુર્દશા.
છોટાઉદેપુરમાં નર્મદાની કેનાલ કઠણાઈની કેનાલ બની ગઈ છે. છોટાઉદેપુરના ત્રણ તાલુકા નસવાડી, સંખેડા અને બોડેલીમાં નર્મદાની બ્રાન્ચ કેનાલો નીકળે છે. આ કેનાલો દ્વારા સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચે છે. આ વર્ષે નર્મદા નિગમ દ્વારા પાણી તો છોડવામાં આવ્યું છે, પરંતુ કેનાલની સફાઈ કરવામાં આવી નથી, જેથી જાડી ઝાંખરાને કારણે કેનાલોમાં પાણી રોકાઈને જાય છે. અનેક જગ્યાએ ગાબડા પડવાની શક્યતા રહેલી છે. જ્યારે અનેક જગ્યાએ ગાબડા પડેલા છે ત્યારે આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. દાદા ભગવાનની 170મી જન્મ જયંતિ મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરાવાયો. વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. 10-17 નવેમ્બર સુધી ચાલનારા જન્મ જયંતિ મહોત્સવમાં અદ્યતન થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક સહિત અત્યાધુનિક ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક કાર્યક્રમનો દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો લાભ લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોસ્ટ ટિકિટનું અનાવરણ કરાયું. દાદા ભગવાનના સ્મૃતિચિહ્નવાળી પોસ્ટલ ટિકિટનું અનાવરણ કરાયું. આવતીકાલથી સ્ટેમ્પ, ટપાલ ટિકિટ અને કવર ઉપલબ્ધ થશે. વલસાડમાં પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતા બાળકનું મોત. વાપીના ડુંગરાના આઝાદનગરમાં દુર્ઘટના બની છે. નગરપાલિકાની પાણીની ટાંકીમાં બાળક રમતા રમતા પડી ગયું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ આરંભી હતી. આશરે 2 કલાકની જહેમત બાદ બાળકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જે સારવારમાં બાળકનું મોત નિપજ્યું હતું. ગીર સોમનાથની સમાચાર. વેરાવળ નજીક ટોલબુથ વિવાદમાં વેરાવળ ટોલબુથ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. સ્થાનિકો બેનર સાથે ટોલબુથનો કર્યો છે વિરોધ. ટોલબુથ બંધ કરવા માટે લાગ્યા છે નારા. વાવમાં જામ્યો પેટા ચૂંટણીનો જંગ. આવતીકાલે સાંજે વાવમાં પ્રચાર પડઘમ થશે. વટનો સવાલ બની ચૂકેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં છે. આ દરમિયાન ભાજપે પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરનારને સસ્પેન્ડ કરી દીધા છે. બનાસકાંઠા જિલ્લાના 5 આગેવાનોને સસ્પેન્ડ કરાયા છે. અપક્ષ ચૂંટણી લડતા માવજી પટેલ અને બનાસ બેંક ડાયરેક્ટર લાલજી ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા. માવજી પટેલે વાવ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ફોર્મ ભરતા પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા. વાવ પેટા ચૂંટણીના પ્રચાર માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતીકાલે સાંજે વાવમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 13 નવેમ્બરે વાવ પેટા ચૂંટણીમાં મતદાન થવાનું છે, ત્યારે વાવમાં જ્ઞાતિના ગણિતને આંકવા રાજકીય પક્ષોના જોરદાર પ્રયાસો થઈ રહ્યા છે. વિવિધ સમાજના મત આંકવા નેતાઓ પ્રયાસમાં છે. વિવિધ સમાજના સંમેલનો પણ યોજાઈ રહ્યા છે. વાવ પેટા ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારોએ વચનોની લાહણી પણ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે જીતીશ તો ગૌ માતાને રાજ્ય માતાના દરજ્જાનું બિલ લાવીશ. વાવમાં બ્રહ્મ સમાજની મળેલી બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ આ વાત કરી ચૂક્યા છે. પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા જ વાવમાં વાક યુદ્ધ છેડાયું. ગેનીબેન અને અલ્પેશ ઠાકુર આમને સામે. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીની મતદાનની તારીખ નજીક આવતા તે વધુ રસપ્રદ બની રહી છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકુરના એક વાયરલ વિડીયોને ટાંકીને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે જે ટિપ્પણી કરી છે તે હાલ જિલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વાયરલ વિડીયોમાં ગેનીબેન બોલ્યા હતા કે ઠાકોર નેતાને મત આપજો. તો સાથે જ આ વિડીયોને ટાંકીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે આપણા નેતા પણ સ્વરૂપજીને જ મત આપવા અપીલ કરી રહ્યા છે. આમ તો આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ ઉપરાંત એક અપક્ષને કારણે ત્રિપાંખીયો જંગ બની છે, પરંતુ હાલમાં જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગેનીબેનનું વાયરલ થયેલું એક વિડીયો. આ વિડીયોમાં ગેનીબેન બોલતા સંભળાઈ રહ્યા છે કે તમે ભાજપ કે કોંગ્રેસની ટિકિટ લાવો, હું સમાજને છૂટ આપું છું કે ઠાકોર સમાજના વ્યક્તિને વોટ આપજો. તો હવે આ નિવેદનનો અલ્પેશ ઠાકોરે પણ તકનો લાભ લઈ લીધો અને ઠાકોર સમાજના જ એક જાહેર કાર્યક્રમમાં ગેનીબેનનું નામ લીધા વગર જ આપણા જ નેતાએ સ્વરૂપજીને મત આપવા કહ્યું છે. આપણા નેતાએ કહ્યું હતું કે ભાઈ ઠાકોરો જ્યાંથી ટિકિટ લઈને આવે ત્યાંથી લઈ આવજો, તમતા જાઓ પછી બધાને ત્યાં વોટ આપવાની છૂટ છે. કહ્યું હતું ને, તમે વિડીયો જોયો છો બધા. તો ભાઈ તમને જ કહ્યું હતું, તમે રાજધાની જુઓ છો. પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે સ્વરૂપજી ઠાકોરે રમૂજમાં કરી ચોખવટ. બટન દબાવવામાં ગૂંચવણ ન થાય એ માટે કરી ચોખવટ. ભાજપના સ્વરૂપજી ઠાકોરે પ્રચાર દરમિયાન હળવી મજાકમાં એક આશંકા તરફ ઇશારો કર્યો અને એક ગૂંચવણ દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો. એ અંગે આગળ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત તેમણે અપક્ષ માવજી પટેલ અંગે આપેલા નિવેદનની કરીએ. તો વાવમાં હવે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે. એકબીજા પર શાબ્દિક પ્રહાર ચાલી રહ્યા છે. અત્યાર સુધીના પ્રચારમાં મૃદુ રહેલા સ્વરૂપજીએ નામ લીધા વિના માવજી પટેલના દાવાને ફગાવ્યો. ખોખારો ખાઈને સ્વરૂપજીએ દાવો કર્યો કે વાવમાં અપક્ષ જીતશે એવી અફવા ચાલે છે, પણ અપક્ષ ક્યારેય ન જીતી શકે. સુઈ ગામના ડાભી ગામે આયોજિત જનસભામાં સ્વરૂપજીએ આ દાવો કર્યો.
ભાજપ પહેલા નંબરે જીતશે એવો દાવો કર્યા પછી સ્વરૂપજીને તરત જ ખબર પડી કે એ તો બધું બરાબર, પણ વોટિંગ મશીન પર તેમનો ક્રમ બીજો છે, એટલા માટે તેમણે વાળી વાળીને ચોકવટ કરી કે જીતવામાં ભાજપ પહેલા નંબરે છે, પણ મતદાન કરવા જાઓ ત્યારે બીજા નંબરનું બટન દબાવવાનું છે, કારણ કે વોટિંગ મશીનમાં પહેલા નંબરનું બટન કોંગ્રેસના ગુલાબસિંહનું છે। નંબર વોટિંગ કરવાનો નંબર બીજો ગયો, ભૂલતા નહીં, એટલે કે પહેલા નંબરમાં વળે કોંગ્રેસને વોટ જાય છે, એટલે કે પહેલો પહેલો કહેતા જ પહેલા નંબરને, પણ એવું ના કરતા, કમળનું નિશાન યાદ રાખજો, બે નંબરનું બટન છે અને કમળનું નિશાન છે, આ ભૂલતા નહીં। આ વખતે આપણે ઝડપાતો જવાબ આપી સ્વરૂપજી ઠાકોરે જનસભામાં ખાસ ચોકવટ કરી, કારણ કે જો ચોકવટ ન થાય તો કદાચ એમની આટલા દિવસ પ્રચારની મહેનત પાણીમાં જઈ શકે। આપણે જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા વોટિંગ મશીનમાં જે ક્રમ ફાળવવામાં આવ્યા છે એમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનું બટન પહેલા ક્રમે, ભાજપના સ્વરૂપજી ઠાકોરનું બટન ત્રીજા ક્રમે, તો ભારતીય જન પરિષદના ચેતનકુમાર ઓઝાનું બટન ત્રીજા ક્રમે, જ્યારે અપક્ષ લડી રહેલા માવજી પટેલનું બટન પાંચમા ક્રમે છે। કુરિવાજો વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવાય, બોટાદમાં યોજાયું હતું કોળી સમાજનું સ્નેહ મિલન। સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। બોટાદના બરવાળા ખાતે તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલન સમારોહમાં સમાજમાં કુરિવાજો અને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। કોળી સમાજમાં વધુ ને વધુ લોકો શિક્ષણ તરફ વધે તેમજ કુરિવાજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કુંવરજીભાઈ બાવળિયાએ અપીલ કરી। સાથે જ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત આગેવાનોએ સમાજમાં કુરિવાજો, વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવડાવી હતી।